तो डेप्यूटी सीएम तरफ थी मोटू निवेदन आवी रहूं छे। नितिन पटेले निवेदन व्यक्त कर्यु छे, एक जिला माथी बीजा जिला मां जई शकाशे, आंतर जिला माटे पास नी जरूर नहीं रहे, कंटेनमेंट जोन सिवाय वगर पासे जई शकवाने लईने निवेदन आप्यु छे नायब मुख्यमंत्री। उल्लेखनीय छे के प्रतिबंधित विस्तार ने लईने अत्यार सुधी जे असमंजस हती, गैरसमज हती, तेने लईने निवेदन आपवामां आव्यु छे। एक विस्तार माथी बीजा विस्तार मां, एक शहर माथी बीजा शहर मां हवे जवा माटे कोई पास लेवा पड़शे के केम, तो मारू मानवू एवुं छे अने ए नियम पण छे के हवे कोई नागरिक ने गुजरात मां क्यांय पण हेरफेर करवी होय तो पास लेवाना रहेशे नहीं। परंतु कंटेनमेंट जोन ज्यां डिक्लेर थया छे ए विस्तारना नागरिको बहार पण नहीं निकली सके, कोई कोई नागरिको बहारथी आवी कंटेनमेंट एरियामां पण कोईपण कारणसर जई शकशे नहीं। એટલે કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈ પણ કારણસર સિવાય કે આરોગ્યની સેવાઓ એ બહાર નહીં નીકળાય, અંદર નહીં જવાય। તો કેટલાય વિસ્તારોમાં ભીડભાડ જોવા મળી છે, અને લઈને તંત્રે ચેતવણી આપતા કહ્યું છે કે દરરોજ ભીડ થશે તો છૂટછાટ પાછી ખાંચી લેવાશે। આ નિર્ણયને સાચી રીતે સારી રીતે બધાએ સમજવાની જરૂર છે, અને કોઈ પણ જગ્યાએ ઉત્સાહમાં અથવા અધીરતાના કારણે વધુ માત્રામાં ભીડભાડ ન થાય, ગર્દી ન થાય, અવ્યવસ્થા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારા દિવસોમાં હજુ પણ કેટલીક છૂટછાટો આપવાની દિશામાં સરકાર વિચારણા કરી શકે, અને જો આવા દ્રશ્યો રોજબરોજ જોવા મળશે તો અમુક છૂટછાટો પાછો પણ ખેંચવાની દિશામાં સરકારની વિચારણા થઈ શકે છે। તો આ તરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે છૂટછાટને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે। રાજકોટમાં 81 નંબરના દુકાનો બહાર સ્ટીકર લગાવવામાં આવશે, તો બારના ગલ્લે ભીડ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરાશે। કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત એસેન્શિયલ સર્વિસીસ, કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો, શાકભાજી, દવા એ જ ખોલી શકે, અને આ પણ સવારે આઠથી બપોરના 3 વાગ્યા સુધી જ। દવાની દુકાનો આપણે કર્ફ્યુના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખીશું, અમે સ્ટીકર બનાવીશું જેવી રીતે આપમાંથી ઘણા બધા લોકોએ જાહેર પણ કરી દીધું છે તમારા મીડિયામાં કે આપણે 1212 કરીને સ્ટીકર બનાવીશું અને આ સ્ટીકર ચોંટાડી દઈશું, તો જેટલા પણ દુકાન ઉપર 1નો સ્ટીકર છે આ ઓડ દિવસે ખુલશે, અને જેટલા પણ દુકાન ઉપર 2નો સ્ટીકર છે આ ઇવનના તારીખે ખુલશે। અમારા ધ્યાન ઉપર આવે છે કે પાનની દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ કદાચ આટલા સમય પછી જ ખુલ્યું છે એના માટે હશે, પરંતુ જે પણ હોય આપણે આ ચલાવીશું નહીં।